ધોરણ 12 વિષય ગણિત વિજ્ઞાન પ્રવાહ ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એની અંદર આપણે દાખલા નંબર 16 17 18 આ ત્રણ દાખલાઓ આજે સોલ્વ કરવાના છે તો વિડિયોને અંત સુધી જોજો આ ઉપરાંત તમે અમારી ટેલિગ્રામ ગ્રુપની જે ચેનલ છે એમાં પણ જોઈન થઈ શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં તમને જરૂરી ઇમ્પોર્ટન્ટ પેપર સેટ આઈએમપી છે આ ઉપરાંત અન્ય સોલ્યુશનો છે મટીરિયલ છે પુસ્તક છે અને એજ્યુકેશન લગતું તમામ અપડેટ જે તમને રોજે રોજ ત્યાં ગ્રુપમાં મળતું રહેશે એટલે અમારી સાથે જોડાતા રહેજો આ ઉપરાંત અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો જેનાથી તમને ઘણો ખરો એજ્યુકેશનને લગતો ફાયદો થશે આ ઉપરાંત ભવિષ્યમાં પણ તમને કોઈ પણ જગ્યાએ તમારે એડમિશન લેવાનું થાય કોલેજની અંદર તો કઈ રીતે એડમિશન પ્રોસેસ ક્યારે શરૂ થાય કઈ રીતે થાય અને કઈ કઈ કોલેજો સારી કઈ ફિલ્ડ સારી એના માટેનું તમને મોટિવેશન આ ઉપરાંત માર્ગદર્શન મળતું રહેશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે આપણે હવે શરૂ કરીએ કે દાખલા નંબર 16માં તમને રકમ એવી આપેલી છે કે એક વર્તુળના એક્સ એકમના સોરી એક વસ્તુના એક્સ એકમના વેચાણથી મળતી કુલ આવક આર ઓફ એક્સ બરાબર આ રીતે સમીકરણ દ્વારા મળે છે જ્યારે એક્સ બરાબર 7 હોય ને ત્યારે આપણે સીમાંત આવક મેળવવાની છે જો સીમાંક ખર્ચ નથી ખર્ચ કીધું હોય તો સી આવે અહીં આવક છે એટલે આવક એટલે રેવન્યુ કેટલું થાય છે એટલે આર મેળવવાનું તમને કીધું છે પણ આ સીમાંત આવક આર ઓફ એક્સમાંથી કઈ રીતે મળે તો ડીએક્સ ડી આર બાય ડી એક્સ તમે મેળવવાને આ રીતે તમને શું મળે સીમાંત આવક છે એ મળે છે ડી આર બાય ડી એક્સ જે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આનો અભ્યાસ કરી ગયો આપણે કરી ચૂક્યા છીએ ઠીક છે તો ડી આર બાય ડી એક્સ આપણે મેળવીએ અહીંયા તો ઉપર જે તમને આપેલું છે એનું આપણે શું કરીએ વિકલન કરી દઈએ એક્સની સાપેક્ષે તો પહેલાં તમે જોઈ શકો છો કે 13 એક્સ સ્ક્વેર આપેલા છે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો 13 દુને 26 એક્સ પ્લસ અહીંયા 26 એક્સનું શું થઈ જાય 1 અને 15નું શું થઈ જાય વિકલન 0 તો ડી આર બાય ડી એક્સ બરાબર આ છે તમને મળી ગયું હવે જ્યારે એક્સ બરાબર 7 હોય ત્યારે તમને સીમાંત આવક જે પૂછેલી છે તો ડી આર બાય ડી એક્સ પરંતુ ક્યારે ત્યારે એક્સ બરાબર 7 હોય ત્યારે બરાબર તો 26 એને કાઉસમાં 7 પ્લસ 26 તો અહીંયા 7 વખત 26 ને એક વખત તો 7 ને એક 8 વખત 26 થઈ જાય તો 26 ગુણ્યા 8 પણ તમે લખી શકો ગુણાકાર કેલ્સીમાં તમે કરો એટલે જવાબ આવશે 208 ખર્ચ સોરી આવક છે એટલે આવકને પૈસાની અંદર દર્શાવે એટલે રૂપિયાનો સિમ્બોલ ખાસ તમારે લખી નાખવાનું તો આ રીતે કુલ રેવન્યુ આવક જેને કહેવાય 208 રૂપિયા તમને એક્સ બરાબર 7 હોય ત્યારે મળશે પરીક્ષામાં એ કોઈ પણ તમને કિંમત આવી હોય તો પણ તમને ખ્યાલ આવી જાય કે શું કરવાનું એક્સ બરાબર જે કાંઈ પણ કિંમત અહીં આપેલી હોય એ મૂકી દેવાની તો આ રીતે દાખલા નંબર 16 જે છે પૂર્ણ થાય છે દાખલા નંબર 17 આપણે જોઈએ તો જ્યારે ત્રિજ્યા 6 સેમી સ્ક્વેર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાની સાપેક્ષે થતા ફેરફારનો દર શોધો એટલે એનું શું માંગેલું છે તમે જોવો તો ક્ષેત્રફળ એ ત્રિજ્યાની સાપેક્ષે ક્ષેત્રફળ એટલે એરિયા એ ત્રિજ્યાની સાપેક્ષે ફેરફાર થાય એ પ્રશ્નચિહ્ન આપણને ફેરફારનો દર માંગેલો છે તો સૂત્ર લખી દઈએ વર્તુળ માટે કીધેલું છે એટલે વર્તુળ ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર આવું થાય અને આર બરાબર કેટલા તમને આપેલા છે એ પણ લખી દઈએ આર બરાબર તમને આપેલા છે કે ત્રિજ્યા 6 સેમી હોય ત્યારે તમને આ પ્રોસેસ તમને કીધેલી છે કેટલી હોય ડી એ બાય ડી આર આપણે મેળવી દઈએ તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 પાય આર ઘાતમાં એકનો ઘટાડો એટલે 2 - 1 એટલે આર થઈ જશે હવે ડી એ બાય ડી આર ક્યારે જ્યારે એક્સ બરાબર કેટલો હોય સોરી આર બરાબર કેટલો હોય 6 હોય ત્યારે તમને કીધેલું છે તો આર બરાબર 6 મૂકી દઈએ 2 પાય અહીંયા કાઉસમાં કેટલા મૂકી દઈએ 6 2 ને 12 12 પાય આપણને મળે છે સેમી સ્ક્વેર પર સેમી ના દરથી શું થાય છે તેના જે ક્ષેત્રફળ છે ત્રિજ્યાની સાપેક્ષે 12 પાયમાં શું થાય છે ફેરફાર થાય છે પ્રથમ નંબર આવો એમસીક્યુ પર તમને જવાબમાં આપેલો છે બી અને ટીકમાં કરી નાખવાનું અહીં લખી નાખવાનું એમસીક્યુ 1 માર્ક્સની તમારે ક્યાં પૂછાય તો આ રીતે તમારે ગણી નાખવાનું એકદમ સરળ છે દાખલો નંબર 18 તમે જોવો તો તમને આવું આપેલું છે કે એક વસ્તુના એક્સ એકમ ના વેચાણથી મળતી કુલ આવક આ રીતે છે દ્વારા મળે છે જ્યારે એક્સ બરાબર 15 હોય ને ત્યારે સીમાંત આવક એટલે રેવન્યુ કુલ રેવન્યુ તમને કીધેલું છે સીમાંત આવક કેટલી હોય રૂપિયામાં તો હમણાં દાખલા નંબર આપણે 16 ગણો આ પ્રકારનો હતો ડી આર બાય શું મેળવવાનું પહેલાં ડી એક્સ મેળવી લેવાનું આનું વિકલન કરી દઈએ એક્સની સાપેક્ષે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે 3 × 6 એક્સ + 36 એક્સનું શું થઈ જાય 1 અને 5નું શું થઈ જાય 0 એટલે લખવાની જરૂર
नथी। आगळ वधी के एक्स बराबर 15 होय ने ज्यारे, तो डी आर बाय डी एक्स क्यारे, ज्यारे एक्स बराबर 15 होय ज्यारे, बराबर ना बराबर 6 ज्यां एक्स देखाय ज्यां 15 मूकी दईए प्लस 36। आगळ वधीए तो 15 छंक 90 प्लस 36, तो आ बेनो सरवाळो करीए आपणे तो 126 आपणने मळे। तमे કેલ્સીયમ કરો તો ડાયરેક્ટ પણ આપણને ખ્યાલ આવી જાય, તો 126 અને યુનિટ આવે એટલે રૂપિયાનો, કારણ કે આવક આપણે મેળવી છે એટલે અહીં રૂપિયાનો સિમ્બોલ તમને આપેલો છે, અહીં શું લખી નાખો 126। આમાં વિકલ્પ પણ તમને આપેલા છે, એમાં ડી વિકલ્પ છે 126 છે, એટલે આપણો જવાબ શું આવશે, ડી આવશે। તો આશા રાખું જો ખ્યાલ આવી ગયો હશે, આ ત્રણ દાખલાઓની અંદર એકદમ સરળ છે। અને અહીં આપણું જે છે આ સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે। હવે 6.2 જોશું, પણ એને પહેલાં આપણે 6.2 ની થિયરી અને પછી આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય નંબર 6.2। તો મિત્રો ખાસ નીચે પ્લેલિસ્ટ આપેલી છે, એમાંથી પણ તમે જોઈ શકો છો બધા જ છે વિડીયો લેક્ચર મૂકેલા છે લાઇન ટુ લાઇન। અને અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત।